કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, કા ભૂલી જા મંદરે ભોળા આપણા જુદા આંખ. કોણે કીધું ગરીબ છીએ કે કોણે કીધું રાખ, કા ભૂલી જા મંદરે ભોળા આપણા જુદા આંખ. થોડાક નથી સિક્કા પાસે તે થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ. કે ઉપરવાળી બેંક બેઠી છે, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. કે ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, કે ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી બાથ, ખુલ્લા ખેતર અડખે પડખે આઘે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાંય આવો છે લાભ. સોનાની તો સાંકડી ગલી, સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત એ દોઢિયા માટે દોડતા જીવતા જાણે પ્રેત. માનવી ભારી અમથું અમથું આપણું ફોરે વાલ, કે માનવી ભારી અમથું અમથું આપણું ફોરે વાલ. નોટને સિક્કા નાખ નદીમાં, કે નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળીએ માર્ગ ચાલ, ધૂળીએ માર્ગ ચાલ. ભારતીય સમુદાય શિક્ષણ સંઘ એના ઉપક્રમે આપણી કવિતા આપણા માટે એવો એક સરસ કાર્યક્રમ સતત નિરંતર રીતે ચાલી રહ્યો છે, અને એના અંતર્ગત આજે આપણા સાંઈ કવિ ગણાતા મકરંદ દવે એમની એક બહુ જ જાણીતી કૃતિ ધૂળીએ માર્ગ વિશે હું વાત કરવા માગું છું. મકરંદ દવે એ ગોંડલમાં જન્મેલા અને પછી આધ્યાત્મિક રંગે રંગાઈને છેલ્લે નંદીગ્રામ વલસાડની નજીક ત્યાં આશ્રમ બનાવીને કુંદનિકા કાપડિયા સાથે પોતાનું ઉત્તર જીવન ગાળી ચૂકેલા એવા આપણા વિશિષ્ટ અને પ્રશિષ્ટ કવિ છે. ઉમાશંકરભાઈ અને સુંદરમ પછીના લગભગ એકાદ દાયકા પછી જન્મેલા આ કવિ એ જુદી જ ભાતનું એક ભાથું લઈને આપણી ભાષામાં આવે છે. એમણે એમ કહી શકાય કે નરસિંહ મહેતાની પરંપરા અને કબીરની પરંપરા અને રવીન્દ્રનાથ ટાગોરની પરંપરા એ આપણા સાહિત્યની અંદર એમની રીતે ઉજાગર કરી છે. આ એક એવા કવિ હતા કે જેમણે જીવનને બહુ નજીકથી મર્મસ્પર્શી રીતે માણ્યું અને જાણ્યું, અને એનો સાચો મર્મ પામ્યા પછી એમને એમ લાગ્યું કે આ ભૌતિકતા એ જીવન માટે બહુ મહત્ત્વની વસ્તુ નથી. તમારી પાસે ભૌતિક સંસાધનો હોય કે ના હોય, પરંતુ જો તમે મનથી ખુશ રહેતા હો, અંતરાત્માથી તમે પ્રસન્ન રહેતા હો, તો એના માટે બાહ્ય ઉપકરણો એટલા જરૂરી નથી. એટલે આ ધૂળીએ માર્ગ એ એમની એક વિશિષ્ટ કવિતા એ સંદર્ભે પણ છે. આમ તો એમણે ગમતું તો હોય અલ્યા, ગુંજે ન ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ, એવી સરસ કવિતાઓ પણ આપેલી છે એમને, ત્યાં સુધી કે આપણા સાહિત્યની અંદર કોઈએ નથી કર્યું એવું એક મોટું કામ કર્યું કે આ દેશ ખેતી પ્રધાન દેશ છે, ગામડાઓમાં વસેલો દેશ છે, તો એનો નાયક કોણ હોવો જોઈએ, એનો રાષ્ટ્રનાયક એ ખેડૂત હોવો જોઈએ. અને એટલા માટે એમણે બલરામને, કૃષ્ણને નહીં પરંતુ બલરામને નાયક બનાવીને એક સરસ નવલકથા લખેલી, માટીનો મહેકતો સાદ. એ માટીનો મહેકતો સાદ એની અંદર એમણે હળધર બલરામની અને રેવતી એટલે કે એના પત્નીની વચ્ચેના સંવાદો જે યોજ્યા છે તે અદ્ભુત છે. કે તલવાર એ તો હંમેશા લોકો યુદ્ધના તરસ્યા રહેવાના જ છે, એટલે એની તો જરૂર એ પડ્યા કરવાની છે, પરંતુ ખરી જરૂર આ દેશને કોની છે, તો ખરી જરૂર તો હળની છે, ખરી જરૂર તો કોદાળીની છે, કે જે ખેડૂતને એનું ખેતર ખેડવામાં અને અનાજ પકવવામાં મદદરૂપ થાય અને અંતે લોકોના પેટ ભરવામાં એ ઉપયોગી થાય. મકરંદ દવે એ પ્રેમની કવિતા નથી કરતા,
એ પ્રકૃતિની કવિતા જરૂર કરે છે, અને એ સાથે સાથે એ પ્રકૃતિની આધ્યાત્મિક ચેતનાને છેક ઉપર સુધી એટલે કે પરમાત્મા સુધી જોડવાની એક ચેષ્ટા કરે છે. તો આવા મકરંદ દવેની આ કવિતા આજે આપણે માણીશું. શરૂઆત કેવી સરસ રીતે કરે છે, પ્રશ્નાર્થથી કરે છે. એ જાણે કે સામે એક એવો ગરીબ માણસ ઊભો છે, ગામડાનો માણસ છે, એને એમ છે કે આ લોકો તો બહુ આગળ વધી ગયા, શહેરની અંદર તો બધા પાકા રસ્તાઓ થઈ ગયા, અને અહીં તો મારા ગામમાં તો સાવ ધૂળિયો રસ્તો છે, અને મારી પાસે તો કોઈ એવા ભૌતિક સંસાધનો પણ નથી. ત્યારે એવા એક અકિંચન માણસને આ જનચેતનાનો આ કવિ એ સીધો જ પ્રશ્ન કરે છે, એને સમાધાનની રીતે આખી વાત કરે છે, અને એનું સ્વાભિમાન જગાડે છે. એ કહે છે, કોણે કીધું ગરીબ છીએ, તું શું કરે એમ માને છે કે આપણે ગરીબ છીએ, ને કોણે કીધું રાખ, આપણે આપણી પાસે કશું નથી, આપણે જાણે કે નબળા પડી ગયા છીએ, એવું તું કેમ માની રહ્યો છે. કાં ભૂલી જા મંદરે ભોળા આપણા જુદા આંખ. ભાઈ, આપણે કંઈ એવું નસીબ જુદું લખાવીને આવ્યા છીએ, એવું કંઈ જરૂરી નથી કે આપણે બીજા બધાના જેવું જ આપણી પાસે હોય. આપણે એ ભૂલવાની જરૂર નથી કે આપણે કંઈક જુદું કિસ્મત લખાવીને આવેલા છીએ, અને એનો આપણને ગૌરવ હોવું જોઈએ. આપણને આપણી જાત પ્રત્યે ક્યારે હીનભાવ ઉત્પન્ન ના થવો જોઈએ. એ કહે છે કે શું નથી આપણી પાસે, ચાલ માની લે કે થોડાક નથી સિક્કા, થોડાક પૈસા આપણી પાસે નથી, બીજાઓ પાસે છે, થોડીક નથી નોટ, એટલે કે લોકો પાસે ભૌતિક સંપદા છે, કદાચ આપણી પાસે નથી, તો એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ, એ ના હોય તો ના ચાલે. આપણી પાસે બીજું ઘણું બધું છે, આપણી પાસે કદાચ રૂપિયા નથી, નોટો નથી, સિક્કા નથી, પરંતુ એના સિવાય એટલું બધું છે કે જે પેલા લોકો પાસે નથી. એમ કરીને પછી કવિ એક પછી એક એને એની પાસે શું છે એની ગણતરી માંડે છે. કહે છે કે કદાચ આપણી પાસે પૈસા નથી, ચાલ માની લે કે નથી, પણ આપણી પાસે એક બહુ જ મોટી એક બેંક છે. કઈ બેંક છે? તો ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમાલ. તમે જુઓ કે જ્યારે બીજું કોઈ નહીં હોય તો આપણી પાસે પેલો ઈશ્વર તો છે, ઉપરવાળી બેંક તો છે. આપણે આ પૃથ્વી ઉપરની જે બેંકો છે એની સાથે કદાચ આપણો અનુબંધ ન પણ હોય, એની અંદર આપણું ખાતું ન પણ હોય તો શું, એનાથી શું બગડી ગયું? તો ઉપરવાળી પેલી બેંક બેઠી છે એ આપણી ચિંતા કરશે. કીડીને કણ અને હાથીને મણ એ એનો નિયમ છે, એ તમને કંઈ ભૂખ્યા સુવાડવાનો નથી. તો શું કહે છે કે ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમાલ, અને આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ચિંતા કરવાની જરૂર જ ક્યાં છે? વર્તમાનમાં જીવ ભવિષ્યની ચિંતા કરતો જ નહીં, આજનું ખાણું આજ આપશે. એટલે ઉપરવાળી જે બેંક બેઠી છે ને ઈશ્વર, એના માટે તો એના તમામ સંતાનો એ સરખા જ છે, એટલે એ તારી ચિંતા કરશે, તારે દુઃખી થવાની જરૂર જ નથી. આજનું ખાણું એ તને આજે મળી રહેશે, અને કાલની વાત કાલ પણ મૂકી દે, કાલે જે થવાનું છે એ થશે, એની ચિંતા શાની, એનો વિશ્વાસ રાખ. મૂળ આ કવિ આધ્યાત્મિક કવિ છે, સંત કવિ છે, એટલા માટે સાંઈ મકરંદ કહેવાયા છે. એ ઋષિ કવિ છે, અને એના કારણે એમને પરમ ચેતના ઉપર ખૂબ જ ઊંડો વિશ્વાસ છે. આ શ્રદ્ધાળુ કવિ છે, એટલે એ શ્રદ્ધા સાથેની આખી વાત કરે છે કે દુઃખી થવાની કોઈ જરૂર નથી, આપણી ચિંતા કરનારો ઉપરવાળો બેઠો છે. હવે જુઓ, પેલા ધુરીય માર્ગ જે શીર્ષક છે કવિતાનું, એ અંતરો આવે છે કે ધુરીય માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા બાતમાં ભીડી બાત. કે આ પેલા જે લોકો ડામરના રસ્તાઓ ઉપર, પાકા રસ્તાઓ ઉપર ફરે છે, ગાડીઓમાં ફરે છે, અને આપણે ચાલતા ચાલતા આ ધુરિયા માર્ગ ઉપર ફરતા હોઈએ, પરંતુ આપણે સાથે જો કોઈ સરસ એક સાથ હોય, સંગાત હોય, એ પછી આપણા જીવનસાથીનો હોય, મિત્રનો હોય કે પડોશીનો હોય, પરંતુ એક સરસ રીતે એવા સાથ સાથે બાથમાં બાથ ભરીને આપણે આ ધુરીય માર્ગ ચાલી શકતા હોઈએ, એને એકબીજાને સુખ દુઃખની વાર્તાઓ કહી શકતા હોઈએ. આપણે તને સાંભળે રે મને કેમ વિસરે રે, એ જે કૃષ્ણ અને સુદામા જેવી વાતો એ કરતાં કરતાં જો આપણે આ જીવનરૂપી માર્ગ, આ ધુરીયો માર્ગ જો આપણે પસાર કરી શકીએ, તો એથી વધુ રૂપ જે શું હોઈ શકે. બાથમાં ભીડી બાથ એટલે એકબીજાને આલિંગન આપીને, એકબીજાને પ્રેમ કરતાં કરતાં આપણે આ જીવનરૂપી યાત્રા પૂરી કરીએ.
ખુલ્લા ખેતર અડખે પડખે. જો આપણે તો બીજાના કરતાં કેટલા સમૃદ્ધ છીએ. શહેરની અંદર કોઈએ ખેતર જોયું છે? જ્યારે આપણી આસપાસ તો ખુલ્લા ખેતરો છે આસપાસ, અને આગે લીલું આભ અને દૂર સુધી આખું આભ આભલું આકાશ એ વિસ્તરેલું દેખાય છે. શહેરની અંદર તો એ આભલાનો એકાદો ટુકડો જોવો હોય તો પણ એમને મુશ્કેલી છે. એ ત્યાં તો માત્ર સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા થયેલા છે, જ્યારે આપણું તો ખુલ્લું આકાશ છે. આ ખુલ્લા આકાશનો વૈભવ એ કોઈ જેવો તેવો વૈભવ છે? એ વૈભવ આપણને મળ્યો છે એનો આપણને ગૌરવ હોવો જોઈએ, એનો આપણને ગર્વ પણ હોવો જોઈએ. કે ખુલ્લા ખેતર અડખે પડખે અને આઘે નીલું આભ વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાંય આવો છે લાભ? આપણું નાનકડું ગામડું એ વચ્ચે જાણે કે એક મોતી તાકેલું હોય કોઈ, એવી રીતે નીચે બેઠું છે, ઉપર આખું ખુલ્લું આભ છે અને એની નીચે આપણું નાનકડું આ ગામડું છે અને આપણા ધુરિયા રસ્તાઓ છે, આજુબાજુ સરસ લીલાછમ ખેતરો છે. તો આટલું સુંદર પર્યાવરણ જ્યાં કોઈ પ્રદૂષણ નથી, જ્યાં કોઈ પ્રકારનો અભાવ નથી બીજી રીતનો, કે કોઈ એકબીજાની ઈર્ષા નથી કરતું, અદેખાઈ નથી કરતું, એકબીજાને માત્ર ને માત્ર સ્નેહ કરે છે, વ્હાલ કરે છે, એનાથી વધુ રૂડું બીજું શું હોઈ શકે? તો આપણે પેલા શહેરવાસીઓ કરતાં, પેલા સમૃદ્ધ લોકો કરતાં ઘણા વધુ સમૃદ્ધ છીએ, ઘણા વધુ સુખી છીએ, કવિ એમ કહેવા માંડે છે, માગે છે. અને એ રીતે જે અભાવની ચેતના ઊભી થઈ છે પેલા ગામડાના માણસમાં, એને એ પુરસ્કારે છે. એને કહે છે કે તારે જરાય દુઃખી થવાની જરૂર નથી, તું ઉલટાનો પેલા લોકો કરતાં વધારે સુખી છે, તું એમના કરતાં વધારે નસીબદાર છે. તો કહે જુઓ કે સોનાની તો સાંકડી ગલી. હવે જેની પાસે બહુ જ પૈસા હોય, જેની પાસે બહુ જ મોટા ઘરેણા હોય, અને દાખલા તરીકે સોનાનું બજાર કે ઘરેણાનું બજાર, તો એ તો શહેરની અંદર એની નાનકડી સાંકડી ગલી હોય છે, એની અંદર એ આખી આખી ઝવેરાતની દુકાનો હોય છે. એ સોનાની તો સાંકડી ગલી અને હેતુ ગણતું હેત. જો આ જે પૈસાવાળા માણસો છે ને, જે બહુ કમાય છે, એમના તો હેત પણ કેવા, એકબીજાને લાગણીથી કદી એ વાત કરે જ નહીં, હેતુપૂર્વક એકબીજાની સાથેની વાત કરે. એનો હેતુ હોય, એની અંદર એનો કંઈ ને કંઈ સ્વાર્થ હોય, એ સ્વાર્થ પ્રેરિત સંબંધો હોય છે. આપણા સંબંધો સ્વાર્થ પ્રેરિત નથી. આપણે સાચા અર્થમાં એકબીજાને લાગણીથી જોઈએ છીએ, લાગણીથી સમજીએ છીએ અને એકબીજાની સાથે લાગણીથી વર્તીએ છીએ. હવે પેલા લોકોની તો વાત કેવી છે કે દોડિયા માટે દોડતા જીવતા જો ને પ્રેત, કે જાણે એ તો પૈસાની પાછળ એકદમ એવી દોટ જ મૂકેલી છે, અને બાકીનું બીજું કંઈ સૂઝતું જ નથી. નથી એમને પોતાના પરિવારની ચિંતા, નથી એમને પોતાના જીવનની ચિંતા, અને એમને સરખી રીતે ધરાઈને ધાન ખાવાનો સમય નથી હોતો. એ તો માત્ર ને માત્ર પૈસાની પાછળ ગાડા થયેલા હોય છે, ઘેલા થયેલા હોય છે. તો એના કરતાં જો ને આપણે તો કેટલી નિરાશ છે કે આપણે એકબીજાની સાથે પોતપોતાની અંગત વાતો કરી શકીએ છીએ, બાથમાં બાથ ભરીને એકબીજાનું આલિંગન આપીને આપણે ચાલી શકીએ છીએ, ખુલ્લા આભ સામે જોઈ શકીએ છીએ, આજુબાજુના ખેતરોની હરિયાળી માણી શકીએ છીએ, અને આવી એક અનન્ય જગ્યાએ, એકદમ શુદ્ધ જગ્યાએ આપણે રહીએ છીએ કે જ્યાં નરો પ્રાણવાયુ છે. ત્યાં તો શહેરોની અંદર તો કાર્બન ડાયોક્સાઇડ હોય છે, ધુમાડો હોય છે, પ્રદૂષણ હોય છે. એ બહારનું પ્રદૂષણ છે, એવું જ અંદરનું પણ પ્રદૂષણ હોય છે. એમના ચિત્તની અંદર પણ પ્રદૂષણ ફેલાયેલું હોય છે. એ માત્ર ને માત્ર પોતાના સ્વાર્થની રીતે જ એકબીજાના સંબંધો રાખે છે. જ્યારે આપણા સંબંધોમાં સ્વાર્થ કરતાં વિશેષ માત્ર લાગણીનો સંબંધ હોય છે, સાચો પ્રેમ હોય છે. છેલ્લે કવિ બહુ સરસ વાત કરે છે કે માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ. આપણે તો ખાલી એક માણસને જોઈએ અને એના પ્રત્યે એકદમ આપણું વાલ ઉપસી આવે. માણસ ક્યાં છે દુનિયાની અંદર? બીજું બધું જ મળશે, માણસ ક્યાં મળવાનો છે? કવિ જીવનાનંદ દાસે કહ્યું કે સાબાર ઉપર માનુષ, તાહાર ઉપર નાહી. સૌથી ઉપર તો મનુષ્ય છે, એના ઉપર તો બીજું કંઈ જ નથી. તો એ મનુષ્ય, આપણે જ્યારે મનુષ્યને મનુષ્ય તરીકે જોઈએ અને એના ઉપર વાલ ઉપસી આવે, એવું તો વાતાવરણ કુદરતે આપણને આપ્યું છે. એટલે એ રીતે તો આપણે કેટલા નસીબદાર છીએ, આપણને કુદરતે કેટલું બધું આપી દીધું કે જે નોટ ને સિક્કા નાખ નદીમાં અને ધૂળીએ મારગ ચાલ,
એ કહે છે કે જો હવે આ બધું એક બાજુ મૂકી દે, આ ચિંતા તું, નોટ અને સિક્કા થોડા ઘણા એ તારી પાસે હોય ને, એનું કોઈ મહત્વ નથી, એ તારા ગામની આજુબાજુ જે નદી વહી રહી છે એની અંદર નાખી દે અને ચૂપચાપ તું આ ધૂળીય માર્ગ ચાલવાનું રાખ. જીવન એ ધૂળીયો માર્ગ છે, એની અંદર નરી વાસ્તવિકતા, ભલે આપણને એ કઠોર લાગે પરંતુ સાથે સાથે એની અંદર જે પ્રેમ છે, લાગણીનો જે વૈભવ છે એ બીજે ક્યાંય નથી, એ પેલા શહેરમાં નથી, પેલા સમૃદ્ધ લોકોની પાસે નથી, એ તારી પાસે છે. આમ કરીને આપણો કવિ અમરકાંત દવે એ જનસામાન્યને, બિલકુલ સામાન્ય સાધારણ માણસને એ એવી રીતે પ્રોત્સાહિત કરે છે કે જો તું બહુ સરસ રીતે જીવી શકે એમ છે, તારે જરાય કોઈ પણ બાબતે એવું લગાડવાની જરૂર નથી કે તું બીજાના કરતાં વધુ ગરીબ છે, કે તું રાખ છે, કે તારી પાસે પૈસા નથી, તારી પાસે બીજું બધું એટલું બધું છે કે જે બીજાઓની પાસે નથી. આમ આપણી ગુજરાતી સાહિત્યની એક શિરમોર કૃતિ ધૂળીય માર્ગ, જે બિલકુલ પ્રજાલક્ષી કૃતિ છે, તમે જુઓ કે આ ગાંધી વિચારને અનુરૂપ એવી એક કૃતિ છે. આ જે કવિઓ આપણા થઈ ગયા એ આખી જે પેઢી હતી એના ઉપર ગાંધી વિચારનો બહુ જ પ્રભાવ હતો અને એના કારણે સાદાઈ ભર્યું જીવન, જીવનની અંદર રહેલી જે ઉત્તમોત્તમ ક્ષણો, લાગણી સભર ક્ષણો, એકબીજાના પ્રત્યેનો પ્રેમ, સદભાવ, પોતાનો એકબીજાની સાથેનો અનુરાગ, કોઈના પ્રત્યેની અદેખાઈ નહીં, ઈર્ષા નહીં, સહજીવનની ભાવના, એ જે ગ્રામીણ ચેતનામાં હતી. મહાત્મા ગાંધીએ કહ્યું કે આ દેશ ગામડાઓનો બનેલો દેશ છે, તો એની જ એક અસરમાં લખાયેલું એવું આ એક સુંદર કાવ્ય આજે આપણી સમક્ષ રજૂ કરવાનો મને મોકો મળ્યો એ બદલ હું ધન્યતા અનુભવું છું.